નમસ્કાર ગઈકાલ સાંજના પાંચ વાગ્યાથી આજ સાંજના પાંચ વાગ્યા સુધી કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના કુલ ત્રણસો ચાલીસ પોઝિટિવ કેસીસ આવ્યા છે થ્રી ફોર્ટી આ જ સમય દરમિયાન સાત એવા લોકો છે કે જેમનું દુઃખદ અવસાન પ્રાથમિક કારણ કોવિડના લીધે એમના સંક્રમણના લીધે થયું છે તેર એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર કોમોર્બિડ કન્ડિશન્સ હતી અને કોવિડના સંક્રમણથી એમની પરિસ્થિતિ વધારે બગડતા એમનું દુઃખદ અવસાન થયું છે આજે કુલ આ સમયગાળા દરમિયાન બસો જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે એટલે અત્યાર સુધીના કુલ પોઝિટિવ જે ટેસ્ટ થયેલા છે એવા લોકોની સંખ્યા નવ હજાર નવસો બત્રીસ છે અને એ પૈકી જે સ્ટે એક્ટિવ પેશન્ટ જે કહેવાય છે એ પૈકી પણ સ્ટેબલ જે છે પાંચ હજાર બસો અડતાલીસ ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી એટ વેન્ટિલેટર પર તેતાલીસ ફોર્ટી થ્રી જેટલા પેશન્ટ્સ છે અને આજ સુધી જે પોઝિટિવ હતા ટેસ્ટ થયા હતા ટ્રીટમેન્ટ લીધી જેમને અને જે બિલકુલ સાજા થઈને પાછા ગયા છે ડિસ્ચાર્જ થયેલા લોકો એની સંખ્યા છે ચાર હજાર પાંત્રીસ ફોર ઝીરો થ્રી એટલે આ ડિસ્ચાર્જનું પર્સન્ટેજ પણ વધીને ફોર્ટી 0.62 સિક્સ ટુ થઈ ગયું છે આપણું ચાલીસ દશાંશ બાસઠ પ્રતિશત અને અત્યાર સુધી જે કુલ આપણે ટેસ્ટ કર્યા છે એક લાખ સત્યાવીસ હજાર આઠસો વન લાખ સેવન એઇટ ફિફ્ટી નાઇન અને ગઈ ચોવીસ કલાકમાં એટલે સાંજના પાંચ વાગ્યા સુધી ત્રણ હજાર એકસો પચાસ જેટલા ટેસ્ટ આપણે કર્યા છે આજે એક ખાસ અગત્યની એક ખૂબ પ્રેરણા આપે આપણને એવી એક પોઝિટિવ સ્ટોરી એક નેવું વર્ષના બહેન વડોદરામાં છે ગંગાબહેન મોહનભાઈ પ્રજાપતિ એ કોવિડના એક પોઝિટિવ પેશન્ટ તરીકે એમનું ટેસ્ટ જ્યારે કર્યું એ પોઝિટિવ હતા સત્યાવીસમી એપ્રિલના રોજ એમને જે લક્ષણ હતા તાવ હતું પછી શરદી થઈ ગઈ હતી એમને શરીરનું દુખાવ પણ હતું અને જે શ્વાસ લેવામાં પણ થોડીક તકલીફ ચાલતું હતું એમને એ બહુ જ એક્ટિવ એમના સામાન્ય જીવનમાં રહેતા હતા અને પણ છતાં એમને હાઈપરટેન્શન પણ હતું અને જે દવાઈ લઈને થોડાક વર્ષોથી કંટ્રોલમાં છે અને એ સિવાય બીજી કોઈ અન્ય કોમોર્બિડિટીઝ એટલે બીજી કોઈ અન્ય ગંભીર બીમારી હતી નહીં તો એમને એમની સાથે જે એક વિડીયો પણ લેવામાં આવ્યું છે આપણી ટીમે એમની સાથે વાત કરીએ શેર કરશું તો એ કહે છે કે જ્યારે સત્યાવીસમી એપ્રિલે આ ટેસ્ટ કરીને એમને જ્યારે હોસ્પિટલમાં વડોદરામાં એડમિટ કરવામાં આવ્યું ત્યારે એમના કુટુંબીજન અને ખાસ પડોશીઓને પણ બિલકુલ એવી કોઈ ઉમીદ એમને એવું ન લાગ્યું કે ખરેખર આ સાજા થઈને પાછા આવી શકે એમને એમ લાગ્યું કે આ મોટી ઉંમરના છે અને કોવિડનું સંક્રમણ પણ થયું છે એટલે લાગ્યું કે કદાચ આના કંઈક જે પરિણામ છે બહુ જ આશા ન હતું એમને અને એમને લાગ્યું કે એમની ઉંમર પણ મોટી છે ખાસ કરીને એમના જે વાઇટલ્સ છે એ બધા પણ થોડા મોડરેટ થઈ ગયા હતા અને જે ઓક્સિજન સેચ્યુરેશન જે કહીએ છીએ એ પણ લો હતું પણ તરત એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં ઓક્સિજન માસ્ક હેઠળ રાખવામાં આવ્યું હતું અને એમના બધા ટેસ્ટ પણ કહેવામાં આવ્યા જેમાં ખાસ કરીને બાયલાટ્રલ લોઅર લોબ્યુલર ન્યુમોનિયા એ પણ ખબર પડી કે આ એમને છે અને એમની એન્ટિબાયોટિક્સ અને સપોર્ટિવ જે એમને દવાઈ છે વગેરે શરૂ કરવામાં આવ્યું આ બહેન ગંગાબેન જે નેવું વર્ષના મહિલા છે એકદમ સરસ એમના અનુભવ કહેતા એમને જણાવ્યું આપણને કે સ્ટાફ અને ત્યાંના નર્સ ડોક્ટર્સે બહુ સારી એમની દેખરેખ પણ રાખી એમને સારી સારવાર આપી અને જ્યારે પણ એમને કંઈ પ્રશ્ન પૂછ્યું તો વ્યવસ્થિત જવાબ આપ્યો એમની સાથે કોન્વર્ઝેશન્સ પણ હતા વાતચીત કરતા હતા અને એમના ઝડપી રિકવરી એટલે જલ્દી સાજા થાય એના માટે પણ એ લોકો ખૂબ એમને પ્રોત્સાહન આપતા હતા વિશ્વાસ આપતા હતા એન્કરેજમેન્ટ આપતા હતા ત્યાંના ટોયલેટ્સ અને વોર્ડ્સ બધા પણ હોસ્પિટલમાં બિલકુલ સાફ હતા સારી રીતે મેન્ટેન હતા અને ઘણી વખતે પ્રતિકૂળતામાં પણ લોકોને શક્તિ મળતું હોય છે આ ગંગાબહેન જાતે આ રીતે કોવિડ પોઝિટિવ હતા પણ એમાં એક બહુ જ બીજી એક દુઃખદ ઘટના એમને એ જ સમય દરમિયાન થયું કે એમની દીકરી જે પાંસઠ વર્ષની હતી એ પણ પોઝિટિવ હતા અને એમને એમનું દુઃખદ અવસાન પણ થયું હતું કેમકે એમના લક્ષણ પણ દિન બદિન વધારે ખરાબ થતા હતા એટલે આ પણ એક એમના માટે એક આઘાત કહી શકાય અને આ બધું ચાલતું હતું છતાં એમને પોતાનું ટ્રીટમેન્ટ તો ચાલુ રાખ્યું અને કોવિડ સામે લગાતાર એમની જે લડાઈ હતી એ ચાલુ રાખી એમને બિલકુલ શી ડીડ નોટ ગીવ અપ એમને સ્વીકાર નહીં કહ્યું કે હવે મને કંઈક કોવિડથી બચવાના સંભાવના નથી અને ધીમે ધીમે એમના સિમ્ટમ્સ પણ લક્ષણ પણ સુધારવા માંડ્યા અને બારમી મેના રોજ નેગેટિવ જ્યારે લગાતાર ટેસ્ટ કરવામાં આવ્યા અને પછી એમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને ઘરે પણ એ ગયા છે અને ત્યાંના ડોક્ટર્સ અને નર્સિસે ખૂબ જોરદાર તાલીઓ સાથે એમનું અભિવાદન કરીને એમને જે રીતે ફાઇટ કર્યું જે રીતે બિલકુલ વિજય એમાંથી નીકળી આવ્યા કોવિડના સંક્રમણ અને એના લડાઈથી અને એમાં બધાએ ખૂબ એમને માન સાથે પ્રેમ સાથે તાળીઓથી ગડગડાટથી એમને રિસીવ કરીને અભિવાદન કરીને ઘરે પાછા મોકલ્યા એટલે આ એક સરસ વાર્તાથી આપણને પણ પ્રેરણા મળે છે કે આ કોવિડની લડાઈમાં ઉંમર પણ ખરેખર એક ફેક્ટર નથી આપણે જોઈએ છીએ કે આવા જે મોટી ઉંમરના ગંગાબેન એક જીવતો જાગતો એક્ઝામ્પલ છે જેમને અત્યારે આપણે જોશું અને આ સ્ટોરી આજે સક્સેસ સ્ટોરીની બધી ડિટેલ્સ કમ્પાઇલ કરી છે ત્યાં જ એમને ટ્રીટ કરી છે ડૉક્ટર્સે ડૉક્ટર હિનલ ભાડેસિયા ડૉક્ટર નિખિલ ચાવડા ડૉક્ટર નરેન્દ્ર કુમાર અને ડૉક્ટર તન્વી જોશી એટલે આપણે ફરી આમાંથી શીખવાનું કે એજ હેઝ નો લિમિટ ફોર અ ફાઇટ જ્યારે એક વખત વ્યક્તિ નિર્ધાર કરી લે કે મારે લડવું જ છે જીતવું જ છે તો બીજા અન્ય કોઈ પરિબળો એમાં વચ્ચે નથી આવતા ઉંમર પણ નહીં એક નવ વર્ષના બિલકુલ એક આપણે કહીએ યુવાન કહીએ બુજુર્ગ ન કહીએ એમને કેમ કે એમની જે સ્પિરિટ હતી આપણને બધાને પ્રેરણા આપે એવી એક સ્પિરિટ સાથે ગંગાબહેને ખરેખર કોવિડના લડાઈમાં બિલકુલ જજુમીને પણ એ સફળતાપૂર્વક બહાર નીકળ્યા છે એમને પણ સલામ કરીએ એમને ટ્રીટ કરેલા તમામ કોવિડના વોરિયર્સ અને એવા અનેક અનેક વોરિયર્સ જે અલગ અલગ હોસ્પિટલ્સમાં રાત મહેનત કરી રહ્યા છે હવે બે મહિના થવા આવી રહ્યું છે આપણા ત્યાં પહેલું કેસ આવ્યું ત્યારથી અને આ બધી ટીમ્સ ખૂબ લગ્ન સાથે મહેનત સાથે એમાં પોઝિટિવ રિસ્પોન્સ મળે કે નેગેટિવ રિસ્પોન્સ લોકોના ટીકા પ્રતિક્રિયા બધા હોય તો પણ બધા બિલકુલ એમની જે છે હિંમત હાર્યા વગર ધીરજ સાથે કામ કરી રહ્યા છે એ બધાને આપણે ખૂબ અપ્રિશિએટ કરીએ અને આમની આ વાત સાંભળીએ નમસ્કાર